घन पदार्थो स्वभाव स्फटिकमय उदाहरण आयन कॉपर सिल्वर जेवा धातु तत्व सल्फर फॉस्फरस आयोडीन ये क्या अधातु જ્યારે સોડિયમ ક્લોરાઇડ ઝિંક સલ્ફાઇડ અને નેફથેલિન જેવા તત્વો કયા છે સ્ફટિકમય ઘન પદાર્થ હવે સમજો કે આ બધા પદાર્થોનું વર્ગીકરણ છે એ શ્રેણી પર છે તો આંતર આણ્વીય બળોના સ્વભાવ પર છે કેમ અથવા તો આણુકો શું કરે ઘટક કણો એકબીજાને સાથે જકડી રાખે તો એના પહેલા પ્રકાર કયા તો પહેલો નંબર એક વાન્ડર વાલ્સ બળ પહેલો કયો આવે વાન્ડરવાલ્સ બળ બરાબર બીજો કયો આવશે વાન્ડરવાલ્સ બળ પછી બીજો આયનિક બંધ આયનિક જો સમજો ચાર વસ્તુ છે તમને પહેલા ભી આપણે કીધું વર્ગીકરણ બરાબર પહેલો કયો વાન્ડરવાલ્સ હતો આપણે શીખેલા છે આયનિક બંધ શીખ્યા ત્રીજો સહસંયોજક અને ચોથો ધાત્વીય ખબર છે ને તો ત્રણ સહસંયોજક બંધ અને ચોથો બંધ કયો આવશે ધાત્વીય બંધ તો આ ચાર સંયોજન આ જે ચાર છે એને આધારે આપણે પદાર્થો વર્ગીકરણ કરીએ છીએ એટલે આણ્વીય આયનીય ધાત્વીય અને સહસંયોજક ઘન પદાર્થો આપણે ચાર ભાગ તો સૌથી પહેલા કયો લઈશું આણ્વીય ઘન પદાર્થો પહેલા કયા લઈશું આણ્વીય ઘન પદાર્થો હવે આણ્વીય ઘન પદાર્થો કયા સમજો તો એમાં આપણે બે પ્રકારોમાં વિભાજિત કરાય એક ધ્રુવીય અણ્વીય ઘન અને બીજો બિંદ પહેલા સૌથી પહેલા ધ્રુવીય ઘન તે કાં તો પરમાણુ ધરાવે છે ઉદાહરણ તરીકે આર્ગન હિલિયમ અથવા અધ્રુવીય સંયોજક સહસંયોજક બંને કારણે બનેલા અધ્રુવીય બરાબર અધ્રુવીય અણુ છે સમજો હવે બીજું ઉદાહરણ તરીકે H2Cl2 કયો H2Cl2 હવે આ ઘન પદાર્થમાં પરમાણુઓ અથવા અણુઓ નિર્બળ વિસર્જન અથવા તો લંડન બળો કયા બળો લંડન બળો વડે ઝકડાયેલા હોય છે બરાબર એનો મતલબ શું થયો કે આ પદાર્થો આ ઘન પદાર્થો પોચા અને વિદ્યુતના અવાહક પોચા સોફ્ટ વિદ્યુત પસાર થતી નથી એટલે અવાહક નીચા ગબી અને સામાન્ય રીતે ઓરડાના તાપમાને અને દબાણે પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોય છે હવે ધ્રુવીય અણ્વીય ઘન પદાર્થો કયા આવે HCl અને SO2 તો આ ધ્રુવીય બંધથી રચાય સહસંયોજક બંધથી ઘન પદાર્થના અણુઓની સાપેક્ષે પ્રબળ ધ્રુવીય ધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે કેવા છે જોડાયેલા એટલે આ પોચા અને અવાહક હોય આમના બી ગબી સમજો ગબી એટલે ગલન બિંદુ અણ્વીય ઘન પદાર્થો કરતા વધારે ઊંચા હોય છે કહેવાય વધારે ઊંચા તેમ છતાં ઓરડાના તાપમાને અને દબાણે વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં બરાબર પેલાની જેમ જ બરાબર હવે આગળ જુઓ ધારો કે ઘન SO2 ને ઘન એમોનિયા છે આવા પદાર્થો કેટલાક ઘન પદાર્થોના કેટલાક ઉદાહરણો ત્રીજો બંધ એમાં એમાં હાઇડ્રોજન હાઇડ્રોજન બંધિત અણ્વીય ઘન પદાર્થો કયા તો H અને F O અથવા N પરમાણુ સાથે ધ્રુવીય સહસંયોજક બંધ બનાવે ફરી આવા ઘન પદાર્થ અણુઓ હાઇડ્રોજન અને ફ્લોરિન ઓક્સિજન અથવા નાઇટ્રોજન સાથે ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવે એટલે આ પ્રબળ હાઇડ્રોજન અણુઓ જેવા H2O એટલે કે બરફ પ્રબળ રીતે જકડી રાખે આવી વિદ્યુતના અવાહક બરાબર આવી આ લોકોમાં શું છે ઓરડાના તાપમાને પીલા હતા એમ જ પેલા કેવા હતા પ્રવાહી એમ આવી ઓરડાના તાપમાને અને દબાણે બાષ્પીય પ્રવાહી અથવા પોચા ઘન પદાર્થો હોય છે બરાબર આ કોની વાત થઈ આણ્વીય ઘન પદાર્થો હવે શું આવશે આયનીય ઘન પદાર્થો બીજો મુદ્દો કયા આયા આયનીય ઘન પદાર્થો ભાઈ આ બધું છે ને પુસ્તક લઈને તમારે વાંચવું પડશે એમને નહીં ચાલે બરાબર ચલો આયનીય ઘન પદાર્થો
घटक कणो आयन हुआ। घन पदार्थों प्रबल कुलंबिक बड़ों की बंधित धन ऋण आयन त्रिपरिमाणीय दिशा में गोठवाई जाए। आ पदार्थों स्वभाव सखत बरड़ गभी भी ऊंचा आयनों फिर हेरफेर करने मुक्त होता नहीं। घन अवस्था में विद्युत ना अवाहक जो बदा मुद्दा लखवाई तो तेज बहुत मोटी તેમ છતાં પણ પીગલિત અવસ્થામાં અથવા પાણીમાં ઓગળતા આજુબાજુ ફરવા માટે મુક્ત થાય છે, રખડી ગાય અને વિદ્યુતનું વહન ફરી ફરી। આ પદાર્થના ઘટક કણો આયનો હોય છે। આ અહીંયા ઘન પદાર્થના ઘટકો કયા છે? આયન। એમાં પ્રબળ કુલંબિક બળોથી બંધિત એનાયનો અને ઋણાયનો ત્રિપરિમાણિક દિશામાં ગોઠવણી થયેલા કઈ ત્રિપરિમાણીય થ્રી ડાયમેન્શનલ સ્વભાવે સખત બરડ ગબી ઉભી ઊંચા આણમાં ફેરફાર કરવા માટે મુક્ત હતા નથી। ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક તેમ છતાં પીગળિત અવસ્થા અથવા પાણીમાં ઓગળો તો આજુબાજુ ફરવા માટે મુક્ત હોય છે, તે વિદ્યુતનું વહન કરે છે। નેક્સ્ટ ધાતુય ઘન પદાર્થ તો ધાતુઓ ધનાયનો ના ક્રમબદ્ધ સમૂહ છે। ધનાયનો શું છે? ક્રમબદ્ધ સમૂહ। મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્રમાંથી જકડાયેલા છે। આ ઇલેક્ટ્રોન ગતિશીલ હોય છે અને સમગ્ર સ્ફટિકમાં સરખી રીતે વિસ્તરેલ હોય છે। દરેકમાં કયા ધાતુય પદાર્થોની વાત કરું છું? જેમાં આયનીય આયન એમ કયા આવે? ધાતુય ઘન પદાર્થો। ધાતુય ઘન પદાર્થો ફરીથી ધાતુય ઘન પદાર્થો ક્રમબદ્ધ સમૂહમાં હોય, સમૂહ છે બરાબર। મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્ર સાથે જોડાયેલા ગતિશીલ સમગ્ર સ્ફટિકમાં સરખી રીતે વિસ્તરાયેલ છે। દરેક પરમાણુ એક અથવા બે ઇલેક્ટ્રોન ગતિશીલ ઇલેક્ટ્રોનના મુક્ત સમુદ્રમાં ફાળો આપે બરાબર। આમાં ઇલેક્ટ્રોન ધાતુની ઊંચી વિદ્યુતીય અને ઉષ્મીય વાહકતા માટે જવાબદાર છે બરાબર। વિદ્યુત ક્ષેત્ર જો એને હવે આગળ છે કે એમાં જો વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવામાં આવે તો આ જનાયનો જાણીતા રત્નમાંથી હોય। ત્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ત્યારે સમજો ત્યારે તો આ ઇલેક્ટ્રોન ધનાયનની જાણીતા રત્નમાંથી વહે બરાબર। તો હવે સમજો કે જ્યારે ઉષ્મા ધાતુના એક ભાગમાં પૂરી પાડવામાં આવે ત્યારે ઉષ્મીય ઉર્જા એક સરખી રીતે મુક્ત ઇલેક્ટ્રોન વડે વિસ્તરાય છે। ધાતુઓની બીજી અગત્યની લાક્ષણિકતાઓમાં ચળકાટ કેટલાક કિસ્સામાં એ રંગ ધરાવે છે, મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે જ હોય છે। એ સિવાય અર્કો ટીપનીય અને તન્યતા એ બંનેનો ગુણધર્મ દર્શાવે છે। છેલ્લે સહસંયોજક, છેલ્લે કયા આયા? સહસંયોજક ઘન સંયોજક ઘન પદાર્થો। આ થોડો પહેલા બે પોર્શન એવા કંટાળાજનક છે, પછી વાંધો નહીં આવે બરાબર। અધાતુઓના સ્ફટિકમય ઘન પદાર્થો વિશાળ પ્રકારના સ્ફટિકમાં સમગ્રપણે નજીક નજીકના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચનાથી પરિણામે છે। બૃહદ અણુ પણ આલેખોને કહેવામાં આવે છે, જાયન્ટ વિશાળ અણુ છે, જાયન્ટ બરાબર। સહસંયોજક બંધ કેવો છે? પ્રબળ, ખૂબ જ પ્રબળતાથી જકડાયેલા હોય એટલે આવા પદાર્થો કેવા? સખત અને બરડ। ગબી કેવા છે? ઊંચા, ગબી ઊંચા, ગલન પામતા તેમાં પહેલા વિઘટન પામે અને પછી વીજરોધક વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી। હીરો અને સિલિકોન કાર્બાઇડ આવા ઘન પદાર્થના વિશિષ્ટ ઉદાહરણો છે। હવે આમાં બીજું ગ્રેફાઇટ પણ આ સ્ફટિક વર્ગમાં સમાવિષ્ટ છે। તે ગ્રેફાઇટ કેવું છે? પોચું, વિદ્યુત ગ્રેફાઇટમાંથી વિદ્યુત વહન થાય ને, યસ, ઉત્પાદ રૂપમાં તેના ગુણધર્મોમાં વિશિષ્ટ રચનાને કારણે। બીજું, કાર્બન પરમાણુઓ જુદા જુદા સ્તરમાં ગોઠવાયેલા છે અને દરેક પરમાણુ બીજા ત્રણ પડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધી બંધિત છે। આનો મતલબ શું થયો? ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન જુદા જુદા ત્રણ છે, ત્રણ પડોશી પરમાણુ પણ ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન
જુદા જુદા સ્તરોની વચ્ચે હાજર એટલે આજુબાજુ ફરી શકવા માટે મુક્ત હોય છે. કેવો છે? ફ્રી. તો ફ્રી ઇલેક્ટ્રોન છે તો ગ્રેફાઇટ માટે જ વિદ્યુતનો શું બનાવે છે? સુવાહક. જો એ ફ્રી ઇલેક્ટ્રોન ના હોત તો વિદ્યુતનો સુવાહક હોત નહીં. જુદા જુદા સ્તરમાંથી એકબીજાથી ઉપર સરકી શકે છે. ગ્રેફાઇટ પોચું ઘન અને સારું ઊંજણ તરીકે વપરાય છે. બરાબર. હવે જુઓ, તમને ચોપડીમાં કોઠો આવ્યો છે, એ કોઠો એકવાર જોઈ લેજો. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ફટિક લેટિક્સ લઈશું. બરાબર.